गुड मॉर्निंग विद्यार्थी मित्रों, यूनिट 3 जे छे मोहन एंड हिज वीणा, आ पाठ जे छे ते आपणे समझता हता। एमां छेल्ले आपणे जोयुं हतुं कि मोहनना घरे एवी रीतना संगीतकारोनो મેળાવડો થયો હોય છે અને એમાં બધા અલગ અલગ સંગીત જે પોતાનું જે વાદ્ય છે એ વગાડ્યું અને બધાની ખૂબ જ પ્રશંસા થઈ, વખાણ થયા। પછી મોહને પણ એની ઈચ્છા વ્યક્ત કરી વગાડવા માટેની, અને મોહને પણ વગાડ્યું। અને મોહને વગાડ્યા પછી બધા જ વારાફરતી એ જે સગા સંબંધીઓમાંથી અલગ અલગ બધાએ એ રીતના નેગેટિવ પોઈન્ટ જે છે તે મોહનના સંગીત વિશે કહ્યા, અને પછી મોહન જે છે તે આ રીતના ખૂબ જ નિરુત્સાહી થઈ ગયો। અને આ રીતના જે છે એને 2 વર્ષ જે પોતે ખૂબ જ મહેનત કરી છતાં પણ આ રીતના એને સફળતા સારી ન મેળવી શક્યો અને પોતે આવી રીતના હતાશ થઈ ગયો ત્યાં સુધી જે છે તે આપણે જોયું હતું। હવે જે છે તે આ વિડીયોમાં આપણે આગળ જોઈશું। તો મોહન વોઝ ડિપ્રેસ્ડ ધેન ક્રાઇડ ફોર ધ વુલ નાઇટ હી હેડ ઓલરેડી ગિવન 2 યર્સ ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ। આ જે છે આપણે આગળના વિડીયોમાં અહીંયા સુધી આપણે જોઈ હતું, ત્યાર પછી આગળ આવી જાય બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર, પરંતુ મારું હૃદય કહે છે જ બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ધ ગિટાર, એટલે કે મેં હું ગિટાર માટે, એટલે કે મેં હૃદયથી ગિટાર માટે, એટલે કે હૃદયથી મેં ગિટાર માટે પ્રયત્ન કર્યો, હૃદયથી હું આવી રીતનું હૃદય કહે છે કે હું ગિટાર માટે જન્મ્યો છું એમ, એટલે કે એને પોતે એવું નક્કી કર્યું કે મારે ગમે તે થાય પણ ગિટાર જે છે એમાં કંઈક ને કંઈક ઇનોવેશન કરી અને એક શ્રેષ્ઠતમ ભારતીય શાસ્ત્રીય સંગીતને એક સાધન એમાંથી બનાવવું છે। એટલે પોતે એવું કહે છે, પોતાના દિલથી આવી રીતના પોતે નક્કી કરે છે કે હું ગિટાર માટે જન્મ્યો છું। ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, એટલે કે મારા માટે આ ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય નથી, માત્ર ને માત્ર આ જે ગિટાર જે છે એ જ સાધન ઉપર કોન્સન્ટ્રેટ કરીશ અને એ જ મારે શીખવાનું, આ જ એનું ધ્યેય, એવું એ થોટ તેણે વિચાર્યું। This instrument will become my face to the world. અને આ જ પોતે આવી રીતના મનોમન નક્કી કરે છે, આ જ સાધન જે છે, આ જ વાદ્ય જે છે, ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, આ જ સાધન વિલ બીકમ, બનશે માય ફેસ ટુ ધી વર્લ્ડ, એટલે કે માય ફેસ એટલે કે મારો છે, પણ અહીંયા જ માય ફેસ ટુ ધી વર્લ્ડ એટલે શું, તો કે વિશ્વમાં ખ્યાતિ અપાવે, મને પ્રખ્યાત બનાવશે, એટલે કે આ સાધનથી જ હું આવી રીતના વિશ્વની અંદર પ્રખ્યાત થઈશ, ફેમસ થઈશ એમ, એટલે કે આ વાદ્ય મને વિશ્વમાં નામ ના અપાવશે। આઈ એમ શ્યોર, મને ખાતરી છે, જો આઈ એમ શ્યોર, મને ખાતરી છે, આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ એટલે હું કંઈક આવી રીતના સફળ થઈશ, એટલે બિગ એટલે મોટો થઈશ, વેરી બિગ, ખૂબ જ સફળ થઈશ એમ, મને ખાતરી છે કે હું સફળ થઈશ અને કંઈક મોટો એવી રીતના બનીશ અને ખૂબ સફળ થઈશ। હી વોઝ ડિટરમાઇન્ડ, આવી રીતના શું કર્યું એને, હી વોઝ ડિટરમાઇન્ડ, ડિટરમાઇન્ડ એટલે દૃઢ નિશ્ચય કરવો, કૃત નિશ્ચય કરવો એમ, તે કૃત નિશ્ચય હતો, એટલે કે આવી રીતના એને નક્કી કર્યું મનોમાં કે આવી રીતના આ સાધન જે છે એમાં હું સખત મહેનત કરીશ અને આમાં જ માત્ર મારું ધ્યેય જે છે તે આ ગિટાર જ છે અને આમાંથી જ હું કંઈક મોટો બનીશ અને આ જ સાધન જે છે તેનાથી જ મને આખા વિશ્વની અંદર નામના મળશે, એવું એને મનોમન નક્કી કરી અને એમાં એ પોતે આગળ વધાય। ધીસ એક્સપિરિયન્સ આગળ જોઈએ, આગળનો પેરેગ્રાફ, ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 યર્સ ઓફ એજ, આ જે છે આપણે જોઈએ ને શરૂઆતમાં, તો કે આ જે ઘટના બની, આજે જ્યારે આવી રીતના મોહનને એ વગાડ્યું પોતાનું જે ગિટાર છે તે,
અને બધાય સગા વાલાએ જે મેળાવડાની અંદર નેગેટિવ પોઈન્ટ કીધા, તો આ જે ઘટના બની આખી. અને પછી પોતે આવી રીતના દૃઢ કૃત નિશ્ચય થયા મોહન, તો ત્યારે એની ઉંમર માત્ર કેટલી હતી? જો ધીસ એક્સપિરિયન્સ એટલે કે આ જે અનુભવ જે છે ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 યર્સ યર્સ ઓફ એજ. એટલે કે આ પ્રસંગ જ્યારે બન્યો ત્યારે મોહન છે એ માત્ર 16 વર્ષના હતા. મોહન માત્ર 16 વર્ષનો હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. ટર્નિંગ પોઈન્ટ, ટર્નિંગ એટલે મહત્વનું, આજે છે એના જીવનનો ટર્નિંગ પોઈન્ટ એટલે કે મહત્વનો ઓફ હિઝ લાઈફ, તેના જીવનનું. અને ટર્નિંગ એટલે પરિવર્તનનું, મહત્વની. આપણે એમ કહીએ ને મોકો, જીવનમાં ચાન્સ મળ્યો, તો કે આ એના જે છે તે એના જીવનની એક જીવનના પરિવર્તનની એક શ્રેષ્ઠ પળ હતી, જ્યાંથી એના જીવનનો એક વળાંક આવ્યો એમ. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 અવર્સ અ ડે. મોહને શું કર્યું? તેનો જે રિયાઝ છે, રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ અને તાલીમ જે છે એ શું કર્યું? એને ડબલ કરી નાખ્યું એટલે કે બમણો કરી નાખ્યું. ફોર અબાઉટ 10 અવર્સ અ ડે એટલે કે લગભગ દિવસના કેટલા કલાક? તો કે 10 કલાક એ અભ્યાસ કરતો. એટલે કે મોહને તેનો રિયાઝ જે છે, રિયાઝ અને એની જે પ્રેક્ટિસ જે છે, લગભગ દિવસના 10 કલાક એનો અભ્યાસ એ કરતો. આવી રીતના એને મહેનત, ખૂબ જ સખત મહેનત ચાલુ કરી નાખી. હી ઓલ્સો સ્ટડીડ અધર એસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર. હી ઓલ્સો સ્ટડી એટલે અભ્યાસ કર્યો, તો એસ્પેક્ટ્સ એટલે પાસાઓ ઓફ ધ ગિટાર એટલે કે આ ગિટારના જે બીજી બાબતો હોય, બીજા પાસાઓ હોય, એનો પણ એને ઊંડો અભ્યાસ કર્યો. એના વિશે પણ એ સમજ્યો, એના વિશે પણ એને આવી રીતના એને ઊંડું જ્ઞાન મેળવ્યું. એટલે કે એને કંઈક આમાંથી ઇનોવેટિવ કરવું તે એટલા માટે છે. હી ડિસાઇડેડ ટુ ઇનકોર્પોરેટ ધ સ્પેશિયાલિટી ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ટુ ધ ગિટાર. હી ડિસાઇડેડ ટુ ઇનકોર્પોરેટ ધ સ્પેશિયાલિટી એટલે કે સ્પેશિયાલિટી એટલે વિશેષતા. ડિસાઇડ એટલે નક્કી કરવું, ટેકનિક એટલે એનું નિર્માણ, એની રીત, એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ, સાઉન્ડ એટલે અવાજ, ધ્વનિ, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન, ઇન ટુ ધ ગિટાર એટલે કે આ એને શું કર્યું? તો કે તેણે ગિટારના જે બીજા પાસા આપણે આગળ જોઈએ કે એમાં પણ એને અભ્યાસ કર્યો. તેણે દરેક વાદ્યની વિશેષતા, ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ, એવરી એટલે કે દરેક. તેણે શું કર્યું? તો કે તેણે દરેક સાધન જે છે, સંગીતનું સાધન, એની વિશેષતા, એનું બનાવવાની રીત એટલે કે નિર્માણ કરવાની રીત, અને જે અવાજ જે છે, ધ્વનિ જે છે, એ ગિટારમાં મેળવીને એક કરવાનું એને નક્કી કર્યું. ઇનકોર્પોરેટ એટલે ભેગું કરી અને એક કરવું એમ. તો અલગ અલગ આવી રીતના રીત અને અવાજને, વિશેષતા જે છે સાધનની, એ એને આ ગિટારમાં નાખી એટલે કે ગિટારમાં એવી રીતનું એડ કરી અને એક બનાવવાનું એને નક્કી કર્યું. કંઈક એમાંથી ઇનોવેટિવ એને ગિટારમાંથી બનાવવું તો એટલા માટે થઈને. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગીવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર બટ કુડ બી પ્લેડ લાઈક એન ઇન્ડિયન વીણા. જો એલઈડી પર પહોંચે છે. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ કરવું એટલે શું? સંશોધન કરવું, નિર્માણ કરવું. સમથિંગ એટલે કંઈક, વિચ ગેવ ધ સાઉન્ડ જે કંઈક અવાજ આપે, કેવો અવાજ? એન્ડ ટ્યુન એટલે ધૂન ઓફ વેસ્ટર્ન ગિટાર એટલે કે પશ્ચિમી
જે ગિટાર છે બટ કુડ બી પ્લેડ, પરંતુ કેવું વગાડી શકાય, લાઈક એન ઇન્ડિયન વીણા. પણ એમાંથી કેવી રીતનું ઇન્ડિયન વીણા એટલે કે ભારતીય વીણાની જેમ એને વગાડી શકાય એવું. તો એને શું કીધું, તેને એક એવા સાધનનું નિર્માણ કરવું હતું, એ વોન્ટેડ ટુ ઇન્વેન્ટ, એક એને એવું સાધન બનાવવું હતું કે જેના ધ્વનિ અને સૂર કેના જેવા હોય, તો કે વેસ્ટર્ન ગિટાર જેવા હોય, પરંતુ બટ કુડ બી પ્લેડ લાઈક એન ઇન્ડિયન વીણા, પરંતુ એમાંથી ભારતીય જે વીણા છે એની જેમ એને વગાડી શકાય, આવું એને બનાવવું હતું. એટલે કે આવી રીતનું નિર્માણ એને કરવું હતું, ભારતીય જે વીણા જે હતું એનું શાસ્ત્રીય સંગીત એમાંથી નિર્માણ થાય એવી રીતના એ ગિટારમાં એને, આ જે વેસ્ટર્ન ગિટાર હતું, પશ્ચિમી જે વાદ્ય હતું, એમાં એને ભારતીય વીણાનો સૂર નીકળે, ધ્વનિ નીકળે એવું એને બનાવવું હતું. નીડ ઓનલી ધ સાઉન્ડ, આગળનો પેરેગ્રાફ, સોરી, નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસિસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. નોટ ઓનલી ધ સાઉન્ડ, માત્ર અવાજ જ નહીં, ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ એટલે કે મારું જે ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન, પ્રોડ્યુસ એટલે પ્રોડ્યુસિસ એટલે ઉત્પન્ન થવું એમ, એટલે કે મારા વાદ્યમાંથી ઉત્પન્ન થતો જે અવાજ છે, ધ્વનિ છે, એ જ મહત્ત્વનો નથી, ઇઝ ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્ત્વનું, એટલે કે મારા જે સાધનમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ જે છે એ જ માત્ર મહત્ત્વનો નથી, પરંતુ બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, પણ એક્સપ્રેસ એટલે રજૂ કરવું, અને માય વિઝન એટલે મારું દ્રષ્ટિ, મારું ધ્યેય, પણ તેમાં મારી દ્રષ્ટિ પણ વ્યક્ત થવી જોઈએ, મારું જે ધ્યેય છે એ પણ એમાં વ્યક્ત થવું જોઈએ, આવી રીતનું એને એ સાધન બનાવવું છે. વોટ આઈ વોન્ટ ટુ શે થ્રોગ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, જે એટલે કે મારે વાદ્ય દ્વારા શું કહેવું છે, વોટ આઈ વોન્ટ ટુ શે થ્રોગ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, મારે વાદ્ય દ્વારા શું કહેવું છે તે આવી રીતના શું થાય છે કે હી સેડ ટુ હિમસેલ્ફ, તેણે તેની જાતને આવી રીતના કહ્યું કે મારે આવી રીતના એવું સાધન બનાવવું છે કે જે સાધન માત્ર આવી રીતના ધ્વનિ જ નહીં પરંતુ મારું ધ્યેય જે છે એમાંથી એ રીતના વ્યક્ત થવું જોઈએ, અને મારે વાદ્ય દ્વારા શું કહેવું છે તે, અને તે આવી રીતના વિચાર્યું. એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગાસ હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા. એન્ડ ફાઇનલી, અને અંતે શું થાય છે, અનટાયરિંગ એટલે કે અથાગ, અનટાયરિંગ એટલે થાક્યા વિના, અને એફર્ટ્સ એટલે પરિશ્રમ, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજ ઓફ રાગાસ એટલે કે રાગ, હી ક્રિએટેડ તેણે બનાવ્યું ધ વન્ડરફુલ એટલે કે અદ્ભુત મોહન વીણા, મોહન વીણાનું નિર્માણ એને કર્યું, એટલે કે તેણે અને તેણે વિચાર્યું અને અંતે અથાગ પરિશ્રમ, ખૂબ જ મહેનત અને રાગની આવી રીતના સમજથી તેણે એક અદ્ભુત મોહન વીણાનું એને નિર્માણ કર્યું, એ મોહનની વીણા બનાવી. ટુડે, આજે, ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વમોહન ભટ્ટ, અને આજે જે છે આખું વિશ્વ, આખી દુનિયા આ મોહનને પંડિત વિશ્વમોહન ભટ્ટ, વિનર ઓફ ગ્રેમી એવોર્ડના વિજેતા તરીકે એને આજે દુનિયા આખી જાણે છે, ઓળખે છે. છેલ્લું વાક્ય, આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ, હવે સરસ મજાનું છેલ્લું એને મોહને વાક્ય કીધું છે. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ, ફોલોડ એટલે અનુસરવું, પેશન એટલે ઈચ્છા, હાર્ટ એટલે હૃદય, હું ફક્ત મારા હૃદયની ઉત્કટ જે ઈચ્છા છે, મારા હૃદયની જે ઈચ્છા છે એને અનુસર્યો અને હું અહીંયા આજે છું એમ, જો એન્ડ હિયર આઈ એમ, અને અહીંયા છું એટલે કે આ સ્થાન ઉપર આવી રીતના પહોંચ્યો છું. સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993 એટલે કે 1993માં ઇનામ વિતરણ દરમિયાન એના સમારંભમાં મોહને જે છે તે આ કહ્યું કે
આઈ જસ્ટ ફોલો માય હાર્ટ એક્સપ્રેશન એન્ડ યર આઈ એમ. મેં ફક્ત મારા હૃદયની ઉત્કટ ઈચ્છાને અનુસર્યો અને અહીંયા સુધી હું આજે પહોંચ્યો. તો આ રીતના સરસ મજાનું આજે પાઠ છે મોહન એન્ડ હિઝ વીણા. એની એના જીવનની સફર જે છે એ પંડિત વિશ્વમોહન ભટ્ટ, મોહનથી પંડિત વિશ્વમોહન ભટ્ટ સુધી પહોંચ્યા, એના જીવનનો નાનકડા એવા પાઠ દ્વારા આપણે સમજ્યા. અહીંયા જે છે તે આપણો પાઠ અહીંયા પૂર્ણ થાય છે.